समाचार में आगळ वात करीशुं वाव मां छेल्ली घड़ीनो प्रचार। तो वावनी पेटा चूंटणी में जोवा मळ्या अद्भुत दृश्य। वावना कमलम कार्यालय पहुंचा गेनीबेन सीजे चावड़ा अने नेताओं ने आप्या गुलाब। गेनीबेनना गुलाब आपना पर बोलिया चावड़ा, गुलाब भले आप्यू पण खिलशे तो कमळज, अमारी लड़ाई विचारधारा सामे छे। सीजे चावड़ा द्वारा आ निवेदन आपवामां आव्युं। गुलाब दुकाने दुकाने फरे तो पण लोकोना दिल में तो कमळ छे। उम्मीदवार गमे तो हो, अमारी जे रणनीति से अने अमारी जे लड़ाई से विचारधारा साथे लड़ाई से, अने अहीं भले गुलाब आप्यू पण खिलवानुं तो कमर ज छे। अहीं वाव पेटा चूंटणी में कमर भारे बहुमतीथी जीतवानुं छे, अने गुलाब दुकाने दुकाने फरे तो पण लोकोना दिल में वर्षोथी कमर अहीं घुसेलुं। तो वाव विधानसभा पेटा चूंटणी में प्रचार पूरजोश में छे। भाजप कांग्रेस अने अपक्ष त्रणेय पक्षना नेताओ पोतानी जीत माटे मतदारों ने अलग अलग रीते रीझवाना प्रयासों करी रह्या छे। त्यारे आजे कांग्रेसना उम्मीदवार गुलाबसिंह राजपूत कांग्रेस तरफी मतदान थाय ते माटे नवतर प्रयोग कर्यो हतो। भाबरनी बजारोमां कांग्रेसना उम्मीदवार गुलाबसिंह राजपूत, बनासकांठा जिल्लाना सांसद गेनीबेन ठाकोर, कलोलना पूर्व धारासभ्य बळवंतजी ठाकोर सहित मोटी संख्यामां कांग्रेसना कार्यकर्ताओ पोताना प्रचारमां सवारथी जोड़ाया हता। खास करीने आजे भाबरनी बजारमां गुलाबसिंह राजपूते गुलाब आपी लोको पासे कांग्रेस पक्षमां मत आपवा माटे अपील करी हती। भाबरनी बजारमां आजे नाना वेपारीओथी मांडी मोटा सौ धंधा रोजगार साथे संकळायेला तमाम व्यापारीओने गुलाबसिंह राजपूत द्वारा गुलाब आपे कांग्रेस पक्षमां मतदान करवा माटे अपील करी हती। तो वाव पेटा चूंटणीने लईने रबारी समाजनुं मोटुं सम्मेलन। वावना भातरवासमां रबारी सम्मेलनमां भाजपना उम्मीदवार स्वरूपजी ठाकोरनुं निवेदन। जे लोको गाय माताનું કતલ કરતા હોય તેવા લોકોના મારે મત નથી જોઈતા, ભાજપના નિવેદનને રબારી સમાજે આવકાર્યો। રબારી સમાજના આગેવાનોએ ભાજપને અપાવ્યો વિશ્વાસ। રબારી સમાજે કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર। તમે જે સમર્થન આપ્યું એના ઉપર જો હું કહી શકું કે તમારા બધાના ટેકાને કારણે કરીને 3700 કોમે જે દરેક જ્ઞાતિએ જે ટેકો આપ્યો છે એના કારણે કરીને હું કહું છું કે બના અહીંયા આગળ વાવ વિધાનસભામાં અત્યાર સુધીના ઇતિહાસમાં ક્યારેય ન મળી હોય એટલી મોટી લીડ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારને મળશે એવું મારું માનવું છે। વાવ બાબર સુઈગામ માલધારી સમાજની ભારતીય જનતા પાર્ટીને સહકાર આપવા માટે ટેકો આપવા માટેની મીટિંગ હતી, અને આજે આપ સૌએ મીડિયા કર્મીઓએ જોયું આ દેશની ચોથી જાગીરદાર છે, અને હું આપને કહું છું કે આ માલધારી સમાજની તાકાત છે, અને ભાજપના ઉમેદવારે અહીંયાથી એવી જાહેરાત કરી જે માલધારી સમાજની પ્રિય કહેવાય એવી ગૌ માતાની જાહેરાત કરી કે જે ગૌ માતાને કતલ કરતા હોય એવા વ્યક્તિઓના વોટ અમારે નથી જોઈતા, એટલે એ અમારા માટે ગૌરવ છે। અને આ બયાન અમે માલધારી સમાજ એની લાગણી રાખી અને 90% વોટ માલધારી સમાજના વાવ બાબરને સુઈગામના સ્વરૂપજી ઠાકોરને મળશે। ગાય અમારી કેવું માતા છે, 33 કોટી દેવતાઓની માતા છે, અને સનાતન ધર્મીઓનો એક પ્રતિક છે, સનાતન ધર્મીઓ એના આધારે છે। અને ગાય માટે કોંગ્રેસે જે રાજનીતિ કરી છે એને કોંગ્રેસને તો કહેલાય કે ભાઈ ગાયને જે હત્યા કરી રહ્યા છે એમણે કોંગ્રેસે કહેવું જોઈએ કે ભાઈ તમે અમારા વોટરો છો, તમારે ગાયની હત્યા ના કરવી જોઈએ। તો અમદાવાદના શહેરના વસ્ત્રાલ વિસ્તારના રહીશો ગટરના પાણીની સમસ્યાથી પરેશાન છે। સુંદરમ આવાસ યોજનાના રહીશો છેલ્લા 15 દિવસથી ગટરના પાણી ઉભરાવવાની સમસ્યાનો સામનો કરી રહ્યા છે, સાથે સ્થાનિકોને પીવા માટેનું પાણી પણ મળતું નથી। પીવાના પાણી માટે ટેન્કરો મંગાવી રહ્યા છે, વારંવાર ગટરના પાણી ઉભરાતા મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે રોગચાળો વકરી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે તંત્રને અનેક રજૂઆતો છતાં પણ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી, અધિકારીઓ વાતને અવગણી રહ્યા છે। અધિકારીઓ કહી રહ્યા છે કે કામ થશે તો થશે, ગટર ઉભરાવવાની સમસ્યાનું નિરાકરણ કરવા સુંદરમ આવાસના લોકો માંગ કરી રહ્યા છે। છેલ્લા 15 દિવસથી ગટરનું ગંદુ પાણી, બાજુમાં બિલ્ડિંગ થઈ છે પછી ગટરનું ગંદુ પાણી આવે છે, 15 દિવસથી કમ્પ્લેનો કરીએ છીએ, કોઈ જવાબ અમને મળતો નથી। અને અગાઉ પણ અમે અહીંના જે
કોર્પોરેશન છે ત્યાં જયા હતા, એ લોકો સીધો એક જ જવાબ આપે છે કે થશે તો અમે કરીશું, અને આવે છે જોઈને જતા રહે છે, પણ કોઈ આનો નિકાલ થતો નહીં. આ ગટર ઉભરાય, પાણી નહીં આવતું 3 મહિનાથી. મેં પેલું ટેન્કર મંગાવ્યું પાણી, મિક્સ ગટર નું પાણી મિક્સ થઈ જાય તો અમારે પાણી કેવી રીતે વાપરવાનું? ગંદકી પાણી વાપરવાની, અમારે પાણી ની તકલીફ, પીવાનું પાણી ક્યાંથી લાવવાનું? અમારે આ ગટરો ભરાઈ જાય, આ જો આ પડી ગયા, હાથ પગ ભાગી જાય, પાણી ઉપાડી પણ કેટલું ઉપાડવાનું? આ પાણી ની પ્રોબ્લેમ છે, પાણી નથી અત્યારે. આ બધા અમે બહુ હેરાન થઈ ગયા છે, પાણી કેટલું પેન્ડેલ પેન્ડેલ લાવવાનું, ઘરવાળા કામે જાય કે પાણી ઉપાડવી જરા. તો સોમનાથ ત્રિવેણી સંગમ શંખ સર્કલ સહિતના વિસ્તારમાં આજે પાલિકાની ટીમ પૂરતા પોલીસ બંદોબસ્ત સાથે ઉતરી છે. સોમનાથ તીર્થને દબાણમુક્ત કરવાના અભિયાન સંદર્ભે નાના મોટા દબાણો દૂર કરાઈ રહ્યા છે. ચીફ ઓફિસર ચેતન ડુડિયાના જણાવ્યા મુજબ સોમનાથમાં આવનારા યાત્રિકોને કોઈ સમસ્યાઓ ન ઊભી થાય અને ટ્રાફિક રહિતની સુવિધાઓ મળી રહે તેવા હેતુથી હવે સોમનાથ તીર્થમાં આ પ્રક્રિયા સતત કાર્યરત રહેશે. શંખ સર્કલ આપણો જે ઓળખાય છે વિસ્તાર, ત્યાંથી પવિત્ર સોમનાથ મંદિર તરફ યાત્રિકોનો પ્રવાહ આવતો હોય છે, એ સર્કલ પર દબાણ હટાવ ઝુંબેશ કરેલી છે. કુલ 41 જેટલી નાની મોટી મિલકતો જે દબાણ સ્વરૂપે છે એને નોટિસ આપી આ કામગીરી કરેલી છે. તો દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું બુલડોઝર, ગેરકાયદેસર હોટલો પર ચાલ્યું બુલડોઝર. ખંભાળિયા જામનગર નેશનલ હાઈવે પર કાર્યવાહી કરવામાં આવી. નેશનલ હાઈવેની આસપાસની સરકારી જમીનો પર ભૂમાફિયાઓએ બનાવી લીધી હતી ડિમોલિશન સ્થળ પર. ખંભાળિયા મામલતદાર પ્રાંત અધિકારી સહિતનો કાફલો તૈનાત. ભૂમાફિયાઓને અગાઉ પણ આપી હતી નોટિસ, ત્યારે ગેરકાયદેસર કબજો કરી ખાલી ન કરતા અંતે ચાલ્યું બુલડોઝર. હાઈવે પરની લાખો ફૂટ જગ્યા પર ભૂમાફિયાઓએ દબાણ કર્યું હતું. તો મહત્વનું છે કે દ્વારકા જિલ્લામાં ફરી ચાલ્યું બુલડોઝર, ગેરકાયદેસર હોટલો પર બુલડોઝર ચલાવવામાં આવ્યું. અને મહત્વપૂર્ણ સમાચાર પાટણથી. મહત્વની વિડીયો કોન્ફરન્સમાં કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા. પીએમ વાયજેવાયની વીસીમાં રીલ જોવામાં વ્યસ્ત છે કર્મચારી. નવા સર્વે માટે વીસી કરવામાં આવી હતી. સમી તાલુકા પંચાયત હોલમાં હાજર હતા તમામ કર્મચારીઓ. તલાટી અને ગ્રામ સેવકો પણ જોડાયા હતા વીસીમાં. હાજર કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળ્યા. ફેસબુક અને ઇન્સ્ટામાં જોઈ રહ્યા હતા રીલ્સ. ટીડીઓની હાજરી હોવા છતાં કર્મચારીઓ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા હતા. તો તમામ હાજર કર્મચારીઓ છે, કોઈનું ધ્યાન નથી જોવા મળી રહ્યું. ટીડીઓની હાજરી છે છતાં તમામ કર્મચારીઓ રીલ જોવામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. તો ઉલ્લેખનીય છે કે શિસ્તનો પણ ભંગ થઈ રહ્યો છે, જે પ્રકારથી તમામ કર્મચારીઓ જે છે તે મોબાઈલમાં જોવા મળી રહ્યા છે. અશરફ જોડાય છે ફોનલાઈન પર વધુ માહિતી આપવા માટે. અશરફ, આજે દ્રશ્યો સામે આવી રહ્યા છે, તલાટી અને ગ્રામ સેવકો પણ જોડાયા છતાં તમામ લોકો રીલ જોવામાં વ્યસ્ત. બિલકુલ લુબના, ખૂબ જ શરમજનક વાત છે કે સમી તાલુકા પંચાયતમાં પ્રધાનમંત્રી આવાસ યોજનાનો જે નવીન સર્વે કરવાનો હતો તે બાબતે વિડીયો કોન્ફરન્સ યોજાઈ હતી. વિડીયો કોન્ફરન્સ અંદર નવી સર્વેની કામગીરી કઈ રીતે કરવી તે તમામ તલાટી અને ગ્રામસેવકોને માહિતગાર કરવાના હતા. પરંતુ ક્યાંક ને ક્યાંક જે રીતે વીસી ચાલુ થાય છે, આગળની હરોળમાં ટીડીઓ સહિતના જે કર્મચારીઓ છે તે વીસીમાં વ્યસ્ત છે, પરંતુ પાછળની હરોળમાં જે પણ તલાટી કે ગ્રામસેવક બેઠા છે તમામ સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. કોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ જોઈ રહ્યો છે, તો કોઈ વોટ્સઅપ જોઈ રહ્યો છે, તો કોઈ ટ્વિટર તેમજ ફેસબુકમાં વ્યસ્ત જોવા મળે. એટલે ચોક્કસ કહીએ કે ખૂબ જ ગંભીર બેદરકારી કહો તેમજ શરમજનક ઘટના કહેવાય છે. જે કર્મચારીઓને સરકાર દ્વારા માહિતગાર કરવામાં આવે છે કે તમે માહિતી મેળવો, ત્યારબાદ સ્થળ ઉપર લોકેશન ઉપર જઈને પ્રજાને આને માહિતી આપો અને ત્યારબાદ તમામ સર્વેની કામગીરી કરો. પરંતુ અધિકારીઓ સર્વેની માહિતી મેળવવાને બદલે સોશિયલ મીડિયામાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. જે અધિકારીઓને માહિતી જ નહીં મળે આવનારે પ્રધાનમંત્રી આવાસ યોજનાનો સર્વે કઈ રીતે કરવો અને કઈ રીતે આંકડે કઈ માહિતી મેળવી, જો તે લોકોને જ પૂરતી માહિતી નહીં મળે તો આમ પ્રજાને કઈ રીતે આ લોકો માહિતી પહોંચાડશે તે એક સવાલ ઉભો થઈ રહ્યો છે. બીજી બાજુ ટીડીઓ પ્રથમ હરોળમાં બેઠા છે, પરંતુ તેઓ પણ ક્યાંક પાછળ જોતા નથી કે મારા કર્મચારીઓ વિશે સાંભળે છે કે નહીં કે જોવે છે કે નહીં, પરંતુ તમામ કર્મચારીઓ હાલ મોબાઈલમાં વ્યસ્ત જોવા મળી રહ્યા છે. રૂપના અશરફ, જે વિડીયો કોન્ફરન્સ કરવામાં આવી તે વીસી એટલા માટે કરવામાં આવી કે આ કર્મચારીઓને માહિતી મળે અને લોકો સુધી પણ પહોંચે, પરંતુ આ જે સમગ્ર કાર્યક્રમ છે જે સરકારી કાર્યક્રમ હોય છે તે મજાક બનીને રહી ગયું. આ કર્મચારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં આવશે ખરી? બિલકુલ લુબના, હાલ તો ટીડીઓ અને ટેલિફોનિક સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પરંતુ થઈ શક્યો નથી. ચોક્કસ કહીએ કે સરકાર દ્વારા જે વીસી કરવામાં આવે છે જેનાથી સરકારી કાર્યક્રમ કરીને અધિકારીઓને આવનારે
સર્વેની માહિતી આપવામાં આવે છે, પરંતુ અધિકારીઓ માહિતી મેળવવાને બદલે સોશિયલ મીડિયામાં વેચવા મળે. ચોક્કસપણે હવે મીડિયામાં અહેવાલ પ્રસારિત થતા ક્યાંક ટીડીઓ સમગ્ર ઘટનાને ગંભીરતાથી લઈને જો યોગ્ય કાર્યવાહી કરે તો ઠીક, નહીંતર આવનાર આ જ રીતે કર્મચારીઓ સોશિયલ મીડિયામાં વ્યસ્ત રહેશે અને સરકારી જો માહિતી જો પ્રાપ્ત નહીં થાય તો આવનારા સમયમાં ગ્રામ પંચાયતમાં જે પ્રજાને જે પૂરતી માહિતી સરકારી યોજનાની પહોંચાડવાની હોય છે તે પહોંચે નહીં અને જે યોજના હોય છે યોજનાથી ક્યાંક લોકો વંચિત રહી શકે છે. લુગ્ના બિલકુલ અશરફ, આભાર આ સમગ્ર માહિતી બદલ. તો જે પ્રકારથી આ દ્રશ્યો સામે આવ્યા છે તે બાદ તંત્ર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવે, ઠપકો આપવામાં આવે તે જરૂરી. અને મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં દ્વિશતાબ્દી મહોત્સવ ચાલી રહ્યો છે. દેશ વિદેશથી સંતો તેમજ ભક્તો વડતાલ પહોંચી રહ્યા છે, ત્યારે હરિદ્વારથી પધારેલા સ્વામી આનંદ સ્વરૂપદાસે કહ્યું કે ભક્તોની સેફટીને ધ્યાને લઈને 16 કરોડ રૂપિયાનો વીમો લેવામાં આવ્યો છે. सोलह करोड़ का इंश्योरेंस कि कोई ऐसी दुर्घटना ना घट जाए उसको ध्यान में रखते हुए सबकी सेफ्टी फीचर्स को पहले ही हमने बहुत अच्छे से ध्यान में रख के हमने ये इंश्योरेंस भी लिया गया है. और यहाँ पे हमारे सर्वरोग निदान कैंप जो बहुत ही खूबसूरती से चल रहे हैं, तो उसमें सभी प्रकार के जो रोग है उसके निदान कैंप भी यहाँ पे बहुत अच्छे से उसका आयोजन किया गया है. સાથે જ દેશ વિદેશથી પણ હજારો ભક્તો વડતાલ પહોંચ્યા. અમેરિકા, દુબઈ, કેનેડાથી ભક્તો દ્વિશતાબ્દી મહોત્સવમાં પહોંચ્યા. વિદેશથી આવેલા ભક્તો માટે ટેન્ટમાં રહેવાની વિશેષ વ્યવસ્થા પણ કરવામાં આવી છે. ખાસ તો સેવા જે હરિભક્તોએ સેવા કરે છે, ખૂબ રાત અને દિવસ જોયા વગર સેવા કરે છે. અને અમને જે ફેસિલિટી મળી છે, જે એનઆરએને ખાસ જે ઓર્ગેનાઇઝ કર્યું છે, એ વેલ વેરી થોટફુલ પ્લાન કર્યું છે. અને અતિશય આનંદ, ભગવાનનો એક જન્મદિવસ વખતે અમે આવ્યા હતા અને એ જે ભીડો અને માહોલ હતો અને પછી ભગવાને ભુજના સમયા પછી પ્રેરણા ખૂબ કરી, સંતોએ ભક્તોએ ખૂબ પ્રેરણા કરી કે હવે સમયા જ કરવા, એટલે અમને અતિશય આનંદ છે. અત્યારે મારા રૂવાડા ઊભા થઈ જાય છે એટલે મારે કહી શકવાનું કે વર્ણન કરવાનું કોઈ પેલું એ રહેતું નથી. એમ તો દ્વિશતાબ્દી મહોત્સવમાં હજારો સ્વયંસેવકો રાત દિવસ પોતાની સેવા આપી રહ્યા છે. લગભગ 15,000 જેટલા સ્વયંસેવકો વિવિધ સેવાઓ આપી રહ્યા છે. દરરોજ 3,00,000 જેટલા ભક્તો નિઃશુલ્ક ભોજનનો લાભ લઈ રહ્યા છે. ભોજનમાં 2 શાક અને મિષ્ટાન પણ પીરસવામાં આવી રહ્યા છે. 1200થી વધુ મહિલાઓ અલગ અલગ શિફ્ટમાં ભોજન પ્રસાદની તૈયારીમાં લાગી. અહીંયા રસોડામાં ધામધૂમથી સેવા થાય છે. રસોઈની રોટલી બનાવવાની, ભાત બનાવવાની, મિષ્ટાન બનાવવાની અને ભગવાન સ્વામિનારાયણ આશ્રિત બધા સ્વયં સેવકો એ ખૂબ ખૂબ તનતોડ મહેનત કરી અને સરસ મજાની સેવા રસોડામાં બજાવે છે. 5,000 કિલો લોટની રોટલી બનાવી છીએ. રોજની 3,00,000, 4,00,000 પબ્લિક અહીંયા હરિભક્તો પ્રસાદ લેવા આવે છે. રોજની 3,000 કિલો ભાત નાખી છીએ, 2,500 કિલો જેવી દાળ નાખી છીએ, કઠોળ રોજ 2,500 કિલો લેવી છીએ. તો 1200થી 1500 જેટલી બહેનો ગામો ગામથી શહેરો શહેરથી અહીંયાથી સેવા કરવા માટે આવ્યા છે, જે શાકભાજીની સેવા કરે છે. શાકભાજીમાં ગાળવું, ચાળવું, પાળવું આ બધી જ સેવાઓ અહીંયા આવે છે. હરિભક્તોને ખાસ વિનંતી છે કે અહીંયા તમે લોકો પધારો, હરિકૃષ્ણ મહારાજનો ઉત્સવ જોવા માટે આવો. આવો ઉત્સવ ફરી પાછો નહીં મળે અહીંયા. તો વડતાલ મંદિરમાં મુખ્ય કોઠારી સંત વલ્લભ સ્વામી કહ્યું કે લોકો રોજના 2,00,000 લોકો આવી રહ્યા છે. રોજના 2,00,000 લોકો આવે છે. અમને હજી એક ડર છે કે વધુ લોકો આવશે, એ કારતક સુદ 12 છે અને એ હું આ વિશ્વાસ સાથે કહું છું કે ગમે એટલા લોકો લક્ષ્મીનારાયણ દેવના દરબારમાં આવશે, કોઈને કંઈ નહીં થાય, દેવ બધી જ ઈચ્છાઓ એમની પૂરી કરશે. તો વિવેક સાગર સ્વામી જણાવ્યું કે 7,500થી વધુ એનઆરઆઈ આ મહોત્સવમાં ભાગ લેવા આવ્યા છે. 140 જેટલા ડોક્ટરોની ટીમ પણ ખડે પગે છે. વડતાલ ધામમાં સ્વામિનારાયણ મંદિરનો દ્વિશતાબ્દી મહોત્સવ જે છે તે યોજાઈ રહ્યો છે અને 17 જેટલા દેશોમાંથી એનઆરઆઈસ પણ આ મહોત્સવમાં ભાગ લેવા માટે ઉપસ્થિત રહ્યા છે. વિવેક સાગર સ્વામીજી આપણી સાથે છે, તેઓ પાસેથી જાણીશું. સ્વામીજી, જે મહોત્સવ ઉજવાઈ રહ્યો છે, કઈ રીતની વ્યવસ્થા અને ખાસ કરીને અલગ અલગ દેશમાંથી જે એનઆરઆઈસ આવી રહ્યા છે, કયા કયા દેશમાંથી આવ્યા છે અને એમના માટે કઈ રીતની વ્યવસ્થા છે? આજે શ્રી લક્ષ્મીનારાયણ દેવ દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત
પૂજ્ય આચાર્ય મહારાજ શ્રી દેશ પ્રદેશની અંદર જઈને બધાને આમ ખૂબ ભક્તોને ભાવથી આમંત્રણ પાઠવ્યું છે. ત્યારે ઓસ્ટ્રેલિયા, લંડન, અમેરિકા, કેનેડા, હોંગકોંગ, ન્યૂઝીલેન્ડ, સિંગાપોર જેવા અનેક દેશોમાંથી આજે 7,000 થી 7,500 લોકો NRI અહીંયા મહોત્સવમાં ભાગ લેવા માટે આવ્યા છે. અને આ બધાએ જે NRI લોકો ભક્તો છે એ સ્વામિનારાયણ ભગવાનના સંતોના દ્વારા કથા વાર્તાના માધ્યમથી સત્સંગના ખૂબ પિયુષ પીધા છે, ત્યારે એમના માટે ટેન્ટ સિટીની વ્યવસ્થા કરેલી છે. એ ટેન્ટની અંદર રોકાઈ પોતે આ મહોત્સવનો લાભ લઈ રહ્યા છે. અંદાજિત 22,000 લોકો સ્વયંસેવકો અહીંયા અત્યારે સેવાઓ આપી રહ્યા છે અલગ અલગ ડિપાર્ટમેન્ટની અંદર. માનો ટેન્ટ સિટી છે તો એની અંદર વ્યવસ્થાપક અલગ હોય, પણ ટેન્ટ સિટીના સંડાસ બાથરૂમ સફાઈ કરનારા સ્વયંસેવકો પણ અલગ હોય, કોઈ ઇમરજન્સીની સેવા હોય તો એ પણ અલગ હોય, પીરસવાની સેવાવાળા અલગ હોય, શાકભાજી લેવા જવાની સેવાવાળા અલગ હોય, આવી રીતના કોઈ પણ નાના માનાની સેવાથી માંડીને ઇમરજન્સી સુધીની સેવાઓ અહીંયા ઉપલબ્ધ કરવામાં આવેલી છે. અહીંયા મેડિકલ કેમ્પના માધ્યમથી ડૉક્ટરોની પણ 140 જેટલા ડૉક્ટરોની ટીમ રાખેલી છે, જેથી કરીને આટલા બધા લોકોની અંદર કોઈને દુર્ઘટના ના ઘટી જાય અને ડૉક્ટરો કમ્ફર્ટેબલ ઇઝી રીતને મળી જાય, તો આ બધી જ રીતનું ધ્યાન રાખવામાં આવેલું છે. થેન્ક યુ વિવેક સાગર સ્વામીજી અત્યારે આપણી સાથે હતા. અને ખાસ જે 25,00,000 લોકો જે છે આ મહોત્સવમાં જે છે 15 તારીખ સુધી આ મહોત્સવ ચાલવાનો છે, અને અંદાજે 25,00,000 લોકો જ્યારે આ મહોત્સવની મુલાકાત લેવાના હોય ને તેને લઈને કોઈપણ પ્રકારની અગવડ ન પડે તે પ્રકારની તમામ વ્યવસ્થા જે છે તે જે સંચાલકો દ્વારા અને મંદિરના સંતો દ્વારા જે કરવામાં આવી છે. કેમેરામેન પ્રકાશ દેસાઈ સાથે સંજય ટાંક, News 18 ગુજરાતી, વડતાલ. તો મહેસાણાના વડનગર ખાતે 2 દિવસીય તાનારીરી મહોત્સવ ચાલી રહ્યો છે. મહોત્સવના બીજા દિવસે એટલે કે આજે સીએમ ભૂપેન્દ્ર પટેલ મહોત્સવમાં ઉપસ્થિત રહેશે. સીએમના હસ્તે તાનારીરી એવોર્ડ 2024નું વિતરણ કરાશે. વડનગરમાં 10 અને 11 નવેમ્બરે મહોત્સવનું આયોજન થયું છે. મહોત્સવમાં પહેલા દિવસે મૈથિલી ઠાકુર, ઓસમાન મીર સહિતના કલાકારોએ સંગીતના સૂર રિલાવ્યા હતા. મંત્રી મોણુભાઈ વેરા સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.